आगामी दिवाळी पर्व में मोटी संख्या में सूरतवासीओ પોતાના વતન દિવાળી પર્વની ઉજવણી કરવા માટે જતા હોય છે ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગોતરું આયોજન કર્યું છે। आगामी 26-30 ऑक्टोबर दरमियान 2200 जेटली एक्स्ट्रा बसों नु संचालन एसटी विभाग द्वारा करवामां आव्युं छे जेमां ओछा भाड़ामां मुसाफरो पोताना वतन सुधी पहोंची शके छे। गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम सूरत विभाग द्वारा प्रति वर्षनी जेम आ वर्षे पण दिवाळी पर्वनी उजवणी माटे पोताना वतन जता परिवार हर्षो उल्लास साथे शुभ आशय थी दिवाळी पर्वनी उजवणी करी शके ते माटे आगोतरु आयोजन करवामां आव्युं छे। सूरत में वसता सौराष्ट्र पंचमहाल उत्तर गुजरात मुसाफरो माटे सूरत थी आगामी 26-30 ऑक्टोबर दरमियान एक्स्ट्रा 2200 जेटली एसटी बसों उपड़शे। आखी बस नु ग्रुप बुकिंग करावनार ने एसटी आपना द्वारे योजना हेठळ तेमनी सोसायटी थी वतन सुधी पहोंचाड़े छे। एसटी आपना द्वारे अंतर्गत आज सुधी में कुल 202 जेटली बसों नु बुकिंग थई चुक्यु छे જ્યારે 90 બસોનું ઓનલાઈન બુકિંગ થયું છે। આ બુકિંગ થકી આશરે 15,000 જેટલા મુસાફરોને પોતાના વતન ગામ સુધી પહોંચાડવામાં આવે છે। હજુ પણ આ બુકિંગ શરૂ છે। પીવી ગુર્જર વિભાગીય નિયામક સુરત ગુજરાત સરકાર તેમજ માનનીય મંત્રી શ્રી ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી દ્વારા પ્રજાલક્ષી અભિગમ અન્વયે સુરત વિભાગ ખાતેથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે। જે માનનીય મંત્રી શ્રી દ્વારા એસટી બસ આપને આંગણે દ્વારા જે ચાલુ કર્યું છે અભિગમ જે અન્વયે હાલમાં 202 ગાડીનું હાલ સુધી બુકિંગ થઈ ગયેલું છે। સુરતથી સૌરાષ્ટ્ર અમરેલી સાવરકુંડલા મહુવા ભાવનગર ગારિયાધાર રાજકોટ જૂનાગઢ અને ઉનાની બસો સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ ધારોકા કોલેજ વરાછા રોડથી ઉપડશે। પંચમહાલ દાહોદ જાલોદ ગોધરાની બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના સામેના કમ્પાઉન્ડથી તેમજ અડાજણ બસ પોર્ટથી ઉપડશે। વધુમાં વધુ મુસાફરો એસટી નિગમની બસ સુવિધાનો લાભ લેવા સુરત વિભાગીય નિયામક દ્વારા અપીલ કરવામાં આવી છે। આ અંગે સુરત વિભાગીય નિયામક પીવી ગુર્જરે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે વધારે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે। અત્યાર સુધીમાં 290થી વધુ બસનું બુકિંગ થઈ ચૂક્યું છે જેનાથી 48 લાખ જેટલી એસટી વિભાગની કમાણી થઈ છે। દિવાળી નજીક આવતા આ બુકિંગમાં ખૂબ જ વધારો આવે તેવી શક્યતા છે। ગત વર્ષે જે લોકોએ 600 બસનું બુકિંગ કર્યું હતું તેમનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે। તેમજ 90 ગાડી ઓનલાઈન બુકિંગ ઓપન કરેલું છે જેમાંથી અત્યારે આશરે 15,000 જેટલી સીટનું બુકિંગ થઈ ગયેલું છે અને હજુ પણ આ ગ્રુપ બુકિંગ તેમજ ઓનલાઈન બુકિંગ ચાલુ છે જે છેલ્લા 25 તારીખ સુધી આ ઓનલાઈન બુકિંગ અને ગ્રુપ બુકિંગ થઈ શકશે। ગત વર્ષે દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી અને પૂરતો ટ્રાફિક મળતા એસટી નિગમને દિવાળી ફળી હતી। દિવાળીના આગમન પહેલાથી દિવાળી સુધી સુરતથી જાલોદ દાહોદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ દોડાવાયેલી સ્પેશિયલ બસોએ સુરત એસટીની તિજોરી છલકાવી દીધી હતી। દિવાળી પહેલાના 5 દિવસમાં સુરત એસટીએ 1,737 ટ્રીપ દોડાવી 97,000 મુસાફરોને પોતાના મુકામ સુધી પહોંચાડ્યા હતા જેના થકી એસટી વિભાગને ગત વર્ષે 3,42,00,000 રૂપિયાની આવક થઈ હતી। આ વર્ષે આ રેકોર્ડ તૂટે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જે અમારું સુરત સીબીએસ છે ત્યાં સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ગ્રુપ બુકિંગ તેમજ ઓનલાઈન બુકિંગ ત્યાં આગળ થાય છે। હવે સૌરાષ્ટ્ર તરફનું સંચાલન છે ધારુકા કોલેજ ગ્રાઉન્ડ ઉપરથી ભાવનગર અમરેલી મહુવા તરફનું સંચાલન ધારુકા કોલેજ ગ્રાઉન્ડથી થશે। દાહોદ પંચમહાલ ગોધરા તરફનું સંચાલન સુરત સીબીએસની સામે જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ તેમજ અડાજણ બસ પરથી એક્સ્ટ્રા બસનું સંચાલન। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।